નમસ્કાર, સવાના દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાનગીની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. ટ્રિપલ તલાકનો રિવાજ ગેરકાયદેસર બનાવતો ખરડો કેબિનેટમાં મંજૂર થયા બાદ હવે સંસદમાં મૂકવા તજવીજ કરે છે મોદી સરકાર. 2000 રૂપિયા સુધીની ડિજીટલ ચૂકવણી ઉપર લાગતો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ આગામી 2 વર્ષ સુધી ભોગવશે મોદી સરકાર. પ્રધાનમંત્રી આજે મિઝોરમમાં તુરિલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કરશે રાષ્ટ્રને સમર્પિત. યોજનાથી મિઝોરમની પ્રજાને 24 કલાક મળશે વીજળી. મેઘાલયમાં પણ અનેક યોજનાઓનો શુભારંભ કરાવશે પ્રધાનમંત્રી. દેશ મનાવી રહ્યો છે આજે વિજય દિવસ. 1971ના યુદ્ધમાં ભારતીય જવાનોના શૌર્યને કારણે મળેલા વિજયને દેશ કરી રહ્યો છે સલામ. અને ગુજરાતના તમામ જિલ્લા મથક ઉપર મતગણતરી કેન્દ્ર ઉભા કરવાની કામગીરી રાત દિવસ જોયા વગર ચલાવે છે ચૂંટણી તંત્ર. ઈવીએમ મશીનની સલામતી માટે બધા જિલ્લામાં સ્ટ્રોંગ રૂમને અપાઈ સ્ટ્રોંગેસ્ટ સિક્યોરિટી. સમાચાર વિસ્તારથી જોઈએ. કેન્દ્રીય કેબિનેટે ટ્રિપલ તલાકને રદ કરતા કાયદાના મુદ્દાને લીલી ઝંડી આપી છે. આ બિલમાં એક જ વારમાં 3 વાર તલાક કહેવાને ગેરકાયદે ગણવાની તેમજ કાયદાનો ભંગ કરનારને 3 વર્ષની જેલ અને દંડ સહિતની જોગવાઈ છે. આ ઉપરાંત પીડિત મહિલા બાળકોની કસ્ટડી અને ભરણપોષણની માંગ પણ કરી શકશે. આ બિલ હવે સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરાશે અને સંસદમાં પસાર થયા બાદ તે કાયદો બની જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં સરકાર ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અનેક પગલાં જાહેર કર્યા હતા. જે મુજબ ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઈ અને આધાર સાથે જોડાયેલી ચૂકવણીમાં રૂપિયા 2000 સુધીના વ્યવહારો પર લાગતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમટીઆરનું ભારણ સરકાર પોતે વહન કરશે. પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ બિલ એપ્રુવ કર દિયા હૈ જો 3 તલાક કી પીડિત મહિલાઓ કે સુરક્ષા કે બારે મે હૈ. કેબિનેટ ને डिजिटल पेमेंट को और मजबूत करने के लिए जो मर्चेंट डिस्काउंट रेट एमडीआर को लेकर प्रॉब्लम हुआ करता था, जिसके कारण डिजिटल पेमेंट को और तेज गति से बढ़ाने में दिक्कत आ रही थी, तो अब यह फैसला किया है कि 2000 तक के डिजिटल पेमेंट पर एमडीआर सरकार खुद रिइंबर्स करेगी. डेबिट कार्ड पर, यूपीआई पेमेंट पर, આધાર એનેબલ પેમેન્ટ. પૂર્વોત્તર રાજ્યોના એક દિવસીય પ્રવાસ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ અને મેઘાલયની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મિઝોરમમાં તુરિલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને આઇઝોલમાં એક જનસભાને સંબોધશે. એનઈઈપીસીએસનો તુરિલ હાઇડ્રો પ્રોજેક્ટ મિઝોરમનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. 1302 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી મિઝોરમમાં ઘેર ઘેર વીજળી પહોંચાડવાની યોજનાને વેગ મળશે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ પ્રોજેક્ટ મિઝોરમ માટે લાભકારક છે. પ્રધાનમંત્રી સ્ટાર્ટઅપ કરનારને ચેકનું વિતરણ કરશે. દિવસ દરમિયાન પ્રધાનમંત્રીનો કાર્યક્રમ મેઘાલયમાં પણ છે. તેઓ શિલોંગ અને તુરાને જોડનારા રસ્તાનું પણ લોકાર્પણ કરશે. ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અલ્હાબાદ સ્થિત મોતીલાલ નહેરુ પ્રૌદ્યોગિકી સંસ્થાનના 14મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં રાષ્ટ્રપતિએ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ટેકનિકલ સંસ્થાઓમાં મુખ્ય અભ્યાસક્રમની સાથે બિન ટેકનિકલ વિષયોનો પણ સમાવેશ કરી શકાય તો તે વધુ ઉપયોગી સાબિત થશે. સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઇક, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ સિંહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનો મે મુખ્ય પાઠ્યક્રમ કે સાથ સાથ યે જે નોન ટેકનિકલ વિષયો કે અધ્યયન કા ભી અવસર મિલતા હૈ તો મુજે લગતા હૈ વો ઓર ભી અધિક ઉપયોગી હોગા. લેકિન મે સબકો એક વિનમ્ર નિવેદન કે સાથ कि तकनीकी के ज्ञान के साथ साथ जो हमारा पाठ्यक्रम है उसमें कहीं न कहीं नैतिकता और राष्ट्रीय बोध का एक ज्ञान देना कहीं न कहीं थोड़ा बहुत आवश्यक है.
દેશના જાંબા સૈનિકોની બહાદુરી અને પરાક્રમને સલામી આપતા બાંગ્લાદેશ મુક્તિ અંગેનો વિજય દિવસ આજે દેશભરમાં મનાવાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના ભવ્ય વિજયને યાદ કરતા 16મી ડિસેમ્બરે આ દિવસ ઉજવાય છે. આજના દિવસે અનેક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. 1971ના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ પોતાના શૌર્ય, સમર્પણ અને યુદ્ધ કૌશલ્યના આધારે વિજય મેળવ્યો હતો. આ દિવસે પાકિસ્તાનના અંદાજે 1 લાખ જેટલા સૈનિકોએ આત્મસમર્પણ સમર્પણ પણ કર્યું હતું. સંસદનું શિયાળુ સત્ર ગઈકાલથી શરૂ થઈ ગયું. દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરાઈ હતી. બીજી બાજુ રાજ્યસભામાં વિપક્ષના ભારે હોબાળાને કારણે કામકાજ થઈ શક્યું નહીં, જેના પગલે ઉપલા ગૃહને પણ સોમવાર સુધી સ્થગિત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિયાળુ સત્ર સાર્થક અને ફળદાયી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 5મી જાન્યુઆરી સુધી ચાલનારા આ સત્રમાં કામકાજના 14 દિવસ હશે. સત્ર દરમિયાન 3 તલાક અંગેનું બિલ, રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય માન્યતા અંગેનું બિલ અને બેંકરપ્સી કોડ સુધારણા સહિતના બિલો સરકારના એજન્ડામાં છે. કોંગ્રેસમાં આજથી નવા યુગની શરૂઆત થશે. રાહુલ ગાંધી આજે સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષ પદે બિરાજશે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી 1998માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. 19 વર્ષ સુધી તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તેઓ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન એટલે કે યુપીએના ચેરપર્સન પદે પણ હતા. ગુજરાતના ચૂંટણીલક્ષી સમાચારોની શરૂઆત કરીએ ચૂંટણી હલચલથી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હલચલ થઈ શાંત. તમામની નજરો હવે ચૂંટણી પરિણામ પર. 18મી ડિસેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકોની મતગણતરીને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ. કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 14 ટેબલો પર 14 રાઉન્ડ કરાશે મતગણતરી. સ્ટ્રોંગરૂમની બહાર અને અંદર આર્મીના જવાનો તેમજ કોલેજની બહાર સુરક્ષા વ્યવસ્થા કડક. મતગણતરી સમય દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પડાયું. મતગણતરીના 100 મીટરના વિસ્તારમાં વાહન લઈ જવા પર પ્રતિબંધ. ફટાકડા ન ફોડવા, વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ. તો આ તરફ અમદાવાદમાં પણ જિલ્લાની 21 બેઠકો માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ. શહેરની એલડી એન્જિનિયરિંગ, પોલીટેકનિક અને ગુજરાત કોલેજ ખાતે 18મીએ મતગણતરી. તમામ કોલેજોમાં ચુસ્ત બંદોબસ્તની સાથે ઈવીએમ અને વીવીપેટ મશીનને સ્ટ્રોંગરૂમમાં સીલબંધ મૂકી દેવાયા. વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ સોમવારને 18મીએ મતગણતરી હાથ ધરાવાની છે. અમરેલીમાં પણ 5 બેઠકો માટે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારથી મતગણતરી હાથ ધરાશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી હાથ ધરાશે. સમગ્ર બિલ્ડીંગ અને તેની આસપાસ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી કાર્યક્રમ આગામી તારીખ 18-12-2017ના રોજ અમરેલી જિલ્લાની 5-5 જે વિધાનસભા છે, પ્રતાપરાય આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ લાઠી રોડ અમરેલી ખાતે આયોજન કરેલ છે. પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા પછી 1.5 કલાક પછી ઈવીએમ મશીનની ગણતરી શરૂ થશે. સ્ટ્રોંગરૂમ ઉપર સીમા સુરક્ષા દળના જવાનો તથા પોલીસ કર્મચારી દ્વારા સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. વિધાનસભાની ચૂંટણી માટે 2 તબક્કામાં મતદાન પૂરું થયા બાદ હવે સૌની નજર પરિણામો પર મંડાયેલી છે. હાલ રાજ્યના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઈવીએમ અને વીવીપેટ મશીનો કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રખાયા છે, જે સોમવારે સવારે ખુલશે. જામનગરમાં પણ હરિયા કોલેજ ખાતે મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ત્યાં 116 રાઉન્ડમાં 1244 ઈવીએમની મતગણતરીની પ્રક્રિયા પૂરી કરાશે. 54 ટેબલ પર હાથ ધરાનારી ગણતરીમાં 400 જેટલા કર્મચારીઓ જોડાશે.
આ ઈવીએમ નું કાઉન્ટિંગ અને એની સુરક્ષા માટે હાલ જામનગર જિલ્લામાં ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સીપીએમએફ, એસઆરપી અને શહેર પોલીસ દળના જવાનો આમાં રોકાયેલા છે. મતગણતરીના દિવસે લગભગ 500 જેટલા જવાનો, પોલીસ જવાનો ડ્યુટી પર રહેશે. આ સિવાય સીપીએમએફની અને એસઆરપીની એક કંપની ઈવીએમના ગાર્ડિંગ માટે હાલ લગાવવામાં આવેલી છે. કાઉન્ટિંગ દરમિયાન દરેક એસી વાઇઝ કાઉન્ટિંગ હાથ ધરવામાં આવશે. 5 કાઉન્ટિંગ હોલમાં આ કાઉન્ટિંગ થનાર છે. રાજ્યમાં મતદાનના 2 તબક્કા પૂર્ણ થવાની સાથે વિવિધ ચેનલોએ રજૂ કરેલા એક્ઝિટ પોલમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. એક્ઝિટ પોલમાં ભાજપને 106-135 બેઠકો મળે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે કોંગ્રેસને 47-75 સુધીની બેઠકો મળે એવું અનુમાન છે. ગુજરાત વિધાનસભાના ઉમેદવારોની કિસ્મત ઈવીએમ મશીનમાં કેદ થઈ ગઈ છે, જેનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવશે. અંતિમ તબક્કાના મતદાન પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ અંગે આવેલા વિવિધ ચેનલ્સના એક્ઝિટ પોલ્સના અહેવાલમાં ગુજરાતમાં કેસરિયા લહેર જણાઈ રહી છે. News24 ચાણક્ય દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભાજપને 135 બેઠકો મળવાનું અનુમાન કર્યું છે, જ્યારે કોંગ્રેસને 47 બેઠકો મળે એવી ધારણા કરી છે. એબીપી અને સીએસડીએસના એક્ઝિટ પોલમાં ભાજપને 117 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસને ફાળે 64 બેઠકો જઈ શકે એવું અનુમાન છે. એક બેઠક અન્યને મળશે એવી ધારણા છે. ન્યૂઝ નેશને રજૂ કરેલા સર્વેક્ષણમાં ભાજપાને 126 બેઠકો મળે એવો વર્તારો રજૂ કર્યો છે, જ્યારે કોંગ્રેસને 54 બેઠકો મળે એવી ગણતરી છે. 2 બેઠકો અન્યને ફાળી જશે એવી ધારણા છે. ટાઈમ્સ નાઉ અને વીએમઆર દ્વારા રજૂ કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભાજપને 113 બેઠકો મળે એવું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 66 બેઠકો ઉપર વિજય મળે એવી ધારણા છે. 3 બેઠકો અન્યને ફાળી જશે એવું અનુમાન છે. રિપબ્લિક અને સી વોટરના સર્વેક્ષણ મુજબ ભાજપને 115 અને કોંગ્રેસને 65 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થાય એવું અનુમાન છે. જ્યારે ઇન્ડિયા ટુડે અને એક્સિસ માં ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને 106 બેઠકો ઉપર વિજય મળે એવી ધારણા છે, જ્યારે કોંગ્રેસને 75 બેઠકો મળે એવું અનુમાન છે, જ્યારે 1 બેઠક અન્યને ફાળે જાય એવી ધારણા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકોનો ખડકલો કર્યો હોવા છતાં સરેરાશ મતદાનના આંકમાં ગત વિધાનસભા ચૂંટણી કરતાં 3.6% ઘટાડો નોંધાયો છે. પ્રસ્તુત છે મતદાર મિજાજને વ્યક્ત કરતી થોડી આંકડાબાજી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બધા જ રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકોએ અઢળક સભાઓ ગજવી હોવા છતાં મતદાનનો સરેરાશ આંક ઘટ્યો છે. વર્ષ 2012માં નોંધાયેલ મતદાન 71.32% જેટલું માતબર હતું, જે 1980થી 2012 સુધીના સમયગાળામાં થયેલા મતદાનમાં વિક્રમી હતું. પરંતુ આ વર્ષે 2 તબક્કાનું સરેરાશ મતદાન 67.72% જેટલું થવા પામ્યું છે, જે 2012 કરતા 3.6% જેટલું ઓછું છે. જોકે ગુજરાતમાં કેટલાક નિશ્ચિત વિસ્તારોમાં ભારે મતદાન પણ થયું હતું, જેમાં સાબરકાંઠામાં 74.97%, મહેસાણામાં 71.69%, બનાસકાંઠામાં 75.25%, આણંદમાં 71.50% અને વડોદરામાં 72.08% જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. 70% ઉપર થયેલા આ મતદાનના આ આંકડા મતદારોનો ઉત્સાહ દર્શાવી રહ્યા છે. તેમ છતાં ગુજરાતના વિકાસ મોડેલનું કેન્દ્ર એવા અમદાવાદ ખાતે 66.28% મતદાન નોંધાયું હતું, જે ગુજરાતના સરેરાશ મતદાન કરતા પણ લગભગ 1.44% જેટલું ઓછું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના મતદાતાઓની ઉદાસીનતા મતદાન પર જણાઈ આવી હતી. રાજ્યમાં સૌથી ઓછું મતદાન મહીસાગર ખાતે માત્ર 65.45% જેટલું નોંધાયું હતું. ઓછું મતદાન ધરાવતી બેઠકોમાં અમદાવાદ અને મહીસાગર ઉપરાંત દાહોદમાં 66.20% જેટલું ઓછું રહ્યું હતું. દાહોદમાં અઢળક રેલીઓ અને સભાઓ યોજાઈ હોવા છતાં મતદારોની ઉદાસીનતા આંખે ઉડીને વળગે એવી રહી હતી. સરવાળે બધા જ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવીને દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચારમાં ઉતારી અઢળક સભાઓ યોજી હોવા છતાં રેલીઓ સભાઓમાં ઉપસ્થિત રહેલી માનવ મેદનીના મત છેક મતપેટી સુધી પહોંચી શક્યા ન હતા એ પણ એક હકીકત છે. છતાં સાચું પરિણામ તો 18 ડિસેમ્બરે જ જાણવા મળશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો 18 તારીખે યોજાયેલી મતગણતરી ઉપર સૌની નજર મંડાયેલી છે. સવારે મતગણતરી શરૂ થાય ત્યારથી બપોર સુધી આપને સતત વાકેફ રાખવાનો બંદોબસ્ત દૂરદર્શને કર્યો છે. ચૂંટણી
પ્રચારની ચરમસીમાનો આવ્યો છે અંત. જનાદેશ જાણવાની આતુરતાનો થયો છે આરંભ. મતપેટીમાં બંધ છે ગુજરાતનો મત. કોણ કરશે રાજ? અમે જણાવીશું સતત. અચૂક જુઓ ગુજરાતનો જનાદેશ. શું છે ગુજરાતનો રાજકીય સંદેશ? ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનું તલસ્પર્શી વિશ્લેષણ નિષ્ણાતોની સાથે. ગુજરાતનો જનાદેશ, સંગ્રામ 2017. 18 ડિસેમ્બરે સવારે 7:30 થી બપોરે 3:30 સુધી માત્ર ડીડી ગિરનાર પર. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.